જામ ખંભાળિયામાં વીજ ધાંધિયાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેટલાય દિવસોથી વીજ પુરવઠો જ નથી મળી રહ્યો. ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ પણ રજૂઆત કરી છે. રજૂઆત છતાં વીજ પુરવઠો નથી મળી રહ્યો. ખેડૂતોએ જાતે જ હાથ ધર્યું છે વીજ રિપેરિંગનું કામકાજ. ખેડૂતો જીવના જોખમે આ વીજ રિપેરિંગ કરી રહ્યા છે. જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા. જયસુખ, કેટલા દિવસથી આ રીતે વીજ પુરવઠો બંધ છે અને શા માટે પીજીવીસીએલના કર્મચારી રિપેરિંગ નથી કરી રહ્યા? કરવામાં પ્રતિકજી ચોક્કસથી વાત કરવામાં આવે તો જામ ખંભાળિયા પંથકમાં ભારે વરસાદ બાદ હાલ અત્યારે વરસાદ વિરામ લીધો હોય અને વિરામ વરસાદ જયારે ખેંચ ઉભી થતા હાલ ખેડૂતોને ઉભા પાકમાં જે છે હાલ અત્યારે પિયતની જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો જે હાલ અત્યારે ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક 7 થી 8 દિવસથી વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો જે હાલ અત્યારે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો દ્વારા અવારનવાર પીજીવીએસએલ કચેરીએ રજૂઆત કરવા છતાંય પણ વીજ પુરવઠો નહીં મળતા લોકો અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખંભાળિયા તાલુકાના કેશોદ ઠાકર શ્રેણી ભીંડા ગામના ખેડૂતોએ જાતે જ જે છે હાલ અત્યારે વીજ પુરવઠો રિપેરિંગનું કામ હાથ ધર્યું છે. દિવસ રાત જોયા વિના હાલ અત્યારે ખેડૂતો દ્વારા પોતાના જે ખેતરમાં ઉભા પાકને બચાવવા માટે વીજ પુરવઠાનું શરૂ થાય તેને લઈ અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આભાર જયસુખ તમામ વિગતો માટે.